नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल ना ऑनलाइन क्लास में आपनु स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 चतुष्कोणी समझ जेना अंदर स्वदेश 3.3 नो प्रश्न नंबर 5 नी चर्चा करीशु। शुं कहे छे पांचमा नंबर नो प्रश्न, समांतर बाजु चतुष्कोण में बे पास पासे ना खूणाओ ना मापनो गुणोत्तर 3:2 छे, तो बदाज खूणाओना माप शोधो। एक आपने शुरुआत करिए समांतर बाजु चतुष्कोण। सब्सक्राइब टू माय चैनल एंड आल्सो प्रेस दिस बेल आइकन। ए बी सी डी અહીંયા પાંચ પાસેનો ગુણોત્તર એટલે એ અને બી નો માપ આપી માની લો ખૂણો એ જેમ ખૂણો બી બરાબર 3:2 બરાબર એક્સ ધારી લો। હવે શું કે આનો પહેલાનો પહેલા સાથે થાય, બીજાનો બીજા સાથે થાય, તો આપણે લખી શકાય કે ખૂણો એ બરાબર 3 × x એટલે શું થાય 3x, અને ખૂણો બી બરાબર બીજાનો બીજા સાથે એટલે કે 2 × x એટલે કે 2x, તો ખૂણો બી બરાબર 2x। આપણા જોડે એ અને બી ગુણોત્તર માપ્યા છે અને તમે જાણો છો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાંચ પાસેના ખૂણાઓનો સરવાળો શું થાય 180, એટલે કે ખૂણો એ અને બી નો પણ સરવાળો કેટલો થઈ શકે 180। ચલો લખી દઈએ ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180, ખૂણો એ કેટલો 3x, ખૂણો બી કેટલો 2x બરાબર 180, 3 × 2 = 5x બરાબર 180। 5 ગુણાકાર પેલી સાઈડ જાય ભાગાકાર 180/5, તો આપણે એને ભાગી દઈએ 5 × 3 = 15, 3 × 5 = 36, આમ ના ખબર પડે 180/5, 5 × 3 = 15, 8 × 5 = 3, 6 × 5 = 35, તો આપણને એક્સ ની કિંમત મળી ગઈ કેટલી આવી 36। આપણા જોડે એક્સ મળી ગયો 36, તો એક્સ ની કિંમત ખૂણા એ માં મૂકી દો તો ખૂણો એ બરાબર 3x, 3 × x કેટલું 36, 6 × 3 = 18 નો આઠડો વિધિ 1 × 3 = 9 ને 1 = 10 108। એવી જ રીતે હવે આપણે ખૂણા B ની વાત કરીએ કે ખૂણો B બરાબર 2x, 2x કેટલું 36 અને 36 × 2 = 72, તો આપણને ખ્યાલ આવી ગયો કે આ જે ખૂણા A નું માપ છે જે 108 છે, જ્યારે ખૂણા B નું માપ આપેલું છે 72। હવે શું કે બધા જ ખૂણાઓનું માપ આના સિવાય C અને D નું માપ લાવવું છે। બીજો તમે જાણતા હશો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓની જોડ કેવી હોય, સમાન, તો આપણે ચલો કરી દઈએ। તો A અને C કેવા સમાન, તો આપણે લખી દઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓ સમાન મળે, તો આપણે લખી શકાય ખૂણો A અને ખૂણો C સમાન, તો આપણા જોડે કેટલો 108, તો માટે ખૂણો C બરાબર 108। તેવી જ રીતે B અને D કેવા થાય, સમાન, લખી દઈએ ખૂણો D બરાબર, ખૂણો D બરાબર 72, તો ખૂણો D બરાબર કેટલું થશે 72, તો આપણા જોડે D પણ આવી ગયો, A પણ આવી ગયો, B આવી ગયો, C અને D આવી ગયો, આપણા ચારે ચાર ખૂણાના માપ મળી ગયા। વિદ્યાર્થી મિત્રો, કેવો સરસ મજાનો દાખલો હતો, તમે વ્યવસ્થિત સમજ્યા હશો, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો લખવાનું પણ રાખજો તો વધુ ખ્યાલ આવશે, ગણિતમાં જોવાથી ખ્યાલ ના આવે એના સાથે તમારે લખવું પડશે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું અને હવે આપણે નવા દાખલા તરફ જઈશું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 6 ની ચર્ચા કરીએ। એક સમાંતર બાજુ ચતુષ્કોણના
पास पासेना खूणाओनी एक जोड़ना खूणाना माप समान छे। चतुष्कोणनी बधा ज खूणाओना माप शोधो। शुरुआत करिए एक आपणे चतुष्कोण मेळवी दईए, राइट। आनुं नाम ए आपूं, बी आपूं, सी आपूं, डी आपूं। एक समांतर होय चतुष्कोण पास पासेना खूणाओनी एक जोड़ना माप समान। आ बन्नेना एक जोड़ना माप केवा छे? समान। आपणे धारी लीधुं, धारो के खूणो ए बराबर खूणो बी बराबर एक्स, तो माटे खूणो ए बराबर पण एक्स अने खूणो बी बराबर पण एक्स, बंने केवा समान। अने बधा ज खूणाओना माप मेळवा। तमे जाणो छो विद्यार्थी मित्रो के समांतर बाजु चतुष्कोणमां पास पासेना खूणाओनो सरवाळो केटलो? 180। चलो करी दो, खूणो ए वत्ता खूणो बी बराबर 180। खूणो ए एक्स, खूणो बी पण एक्स बराबर 180। एक ने एक बे, बे एक्स बराबर 180। बे गुणाकार पेली साइड जाए तो भागाकार, तो आपणे लखी शकाय एक्स बराबर 180 भाग्या बे, 9 2 18। एक्स बराबर कितला? 90। अपना जोड़े x नु माप आवी गयो 90। जो x 90 होय तो એનો મતલબ ખૂણો a બરાબર પણ 90 અને ખૂણો b બરાબર પણ શું થાય? 90। અને બીજો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, આ 90 આવી ગયો, આ પણ 90 આવ્યો, અને બીજો તમે શું જાણો છો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓની જોડ કેવી? સમાન। એટલે કે ખૂણો a અને c સમાન। આપણે લખી દઈએ ખૂણો a બરાબર ખૂણો c બરાબર સમાન, राइट। तो आपने कही सका a बराबर कितलू? 90। तो माटे c बराबर अपना जोड़े आवी गयो 90। आना पछी कही सकाय के साहब आ b अने d पण साम सामे छे, तो आ बन्ने खूणाओ पण केवा होय? समान होय। तो आपने लखी दीए खूणो b बराबर d, b पण 90 तो d पण 90, तो माटे d बराबर 90। अपना जोड़े चारे चार खूणाना माप आव्या, બધે ગુણા કેટલા આવ્યા? 90 90 90, રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આ દાખલો હતો અને દાખલો આપણે અહીંયા પૂરો કરીશું। વિદ્યાર્થી મિત્રો આ આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, HOPE દર્શાવેલું છે, HOPE દર્શાવેલું છે અને XYZ ખૂણાના માપ શોધવાના છે। ખૂણા શોધવા કયા ગુણધર્મ ઉપયોગ કરે છે તે પણ જણાવવાનું છે। સૌ પ્રથમ વાત કરીએ કે સાહેબ આ રેખીક જોડના ખૂણા બને, આ ખૂણો અને આ ખૂણો કેવા બને? રેખીક જોડના। અને રેખીક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો? કે 180। ચલો લખી દો HOPE અને વત્તા 70, HOPE અને આ 70 બરાબર 180 પ્લસ 70 બરાબર ની પેલી સાઈડ જાય માઈનસ 70, તો HOPE બરાબર 180 માઈનસ 70, માટે HOPE બરાબર 180 માંથી 70 જાય 110। તો આપણને વિદ્યાર્થી મિત્રો આ ખ્યાલ આવી ગયો, આ તો 110 આવ્યું, તો તમને ખબર છે કે સાહેબ આ સામ સામેના કેવા કેવા ખૂણાઓ સમાન, તો E અને O પણ કેવા થાય? સમાન। તો આપણે લખી દઈએ કે ખૂણો E બરાબર ખૂણો HOPE સમાંતર બાજુ ચતુષ્કોણ સામ સામેના, સામ સામેના ખૂણાઓ સમાન મળે। હવે વિદ્યાર્થી મિત્રો E, E તો કેટલો આપેલું છે આપણને? X, તો લખી દો X, અને HOPE આપ્યું છે 110, તો આપણને X મળી ગયો 110। હા મળી ગયો X10। હવે એક વિચાર આવે કે સાહેબ આમ જઈએ અને બીજો આમ જઈએ અને પછી આ આ તો Z બને, એટલે કે આ 40 અને Y કેવો બને? સમાન। તો આપણે યુગ્મ કોણની જોડ લખી શકાય EHP બરાબર HPO યુગ્મ કોણની જોડ। તો EHP કેટલાનો આપેલું છે કે સાહેબ 40 નો ખૂણો છે,
लखी दो 40 અને HPO HPO કેટલાનો આપ્યો છે y તો લખી દો y તો માટે y બરાબર 40 y આવી ગયો આપણા જોડે 40 હવે શું કે સાહેબ z મેળવવું છે z કેવી રીતે મેળવવું તો હવે આપણને એક મગજમાં લાઈટ થાય કે જો આ 40 હોય તો અને તો વિચારો શું થાય આપણને ખ્યાલ આવે સાહેબ આ તો 135 કે આ તો ત્રિકોણ લઈ લઈએ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અને અહીંયા ગુણધર્મનો ઉપયોગ કરવો છે જો ગુણધર્મ ન કરવો હોય તો આ પણ ખૂણા બંને કેવા થાય સમાન તો આપણે કહી શકાય z અને 70 એટલે કે આખે આખો ખૂણો અને આ ખૂણો સમાન થાય તો આપણે અહીંયા લખી દઈએ EHO बराबर 70 EHO માં બે ખૂણાનો સમાવેશ થયો એક 40 અને બીજો z તો લખી દઈએ 40 વત્તા z બરાબર 70 રાઈટ તો હવે વિદ્યાર્થી મિત્રો જો પ્લસ 40 પેલી સાઈડ માઈનસ 40 70 માઈનસ 40 70 માંથી 40 જાય તો 30 તો આ z આવી ગયો 30 સરસ મજાનો એવો દાખલો હતો વ્યવસ્થિત તમે વિદ્યાર્થી મિત્રો સમજ્યા હશો વિદ્યાર્થી મિત્રો ખાસ ફરી કહું છું તમને કે સાથે સાથે લખવાનું રાખજો લખશો તો અને તો જ વધુ ખ્યાલ આવી શકશે તેતર કંઈ ટપકો નહીં પડી શકે એટલે મહેરબાની કરીને લખવાનું રાખજો સાથે સાથે તો સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકશો આ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણો આ લેક્ચર અહીંયા પૂરો કરીશું અને આવતા લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી કહું છું સાથે સાથે લખજો તો વધુ ને વધુ આવડશે.